ભરૂચ નવલખ અમીલની ચાલના રહીશના ઘરમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદી પાણી ભરાઈ જતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અંતે રહીશ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. ભરૂચ શહેરની રૂમટા સ્કૂલ પાછળ આવેલ નવલખા મિલની ચાલમાં રહેતા રમેશભાઈ છોટુભાઈ ચૌહાણના ઘરમાં પ્રથમ વરસાદમાં જ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ અંગે તેઓએ નગરપાલિકા તંત્રમાં 3 મહિના પહેલા રોડ ઊંચો બનાવવાને પગલે ગરીબોના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જવાની રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર દ્વારા આ રજૂઆતને ધ્યાનમાં નહીં લેવામાં આવતા પ્રથમ વરસાદમાં જ નવલખા મિલની ચાલમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેને પગલે સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે તંત્રની આળસને કારણે વરસાદી પાણીમાં ગરક થયેલ મકાન માલિક રમેશભાઈ ચૌહાણ આમરણાંત ઉપવાસ પર ઉતરી તંત્રની સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને વહેલી તકે આ સમસ્યાનો યોગ્ય નિકાલ નહીં આવે તો આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી યોગ્ય પગલા ભરે તે અત્યંત જરૂરી છે. મારા ઘરની અંદર હાલત આટલું પાણી, વચ્ચે પછી રાતના મેં ગયો તો આજુબાજુ વાળાએ કીધું કે રમેશભાઈ ઘરમાં નહીં જતા, અંદર સાપ નીકળો છે. હું અને જો હાલત તો તમે જુઓ, ઘરની અંદર જો તે જ હાલત છે, ખાવાના ફાટવા નથી, ખાટલા પર પાણી છે. શું નામ છે તમારું? મારું નામ રમેશભાઈ છોટુભાઈ ચૌહાણ, નવલખા મિલની ચાર ઉમટા સ્કૂલની પછાડી. તમારી શું માંગ છે? મારી માંગ એટલી જ છે કે ઘરનું આ પાણીનું નિકાલ કરો અને ચારે બાજુનું પૂરણ કરો. તમારું જે સમસ્યા છે અંદર નિરાકરણ થાય તો શું કરતા? હું ત્યાં સુધી નિરાકરણ નહીં થાય ત્યાં સુધી હું આમરણ ઉપવાસ ચાલુ રાખીશ.